રાજ્ય બાદ વાત કરીએ દેશભરમાં વરસાદની કેવી સ્થિતિ છે. દિલ્હીની વાત કરીએ સૌથી પહેલા. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને કારણે દિલ્હી પાણી પાણી થઈ ગયું. અનેક રસ્તાઓ પર ઘૂંટરસમા પાણી ભરાયા છે. ભારે વરસાદમાં કાર પાણીમાં ડૂબી ગઈ. ટેમ્પો પણ વરસાદની પાણીમાં ડૂબી ગયો. દિલ્હીમાં આવનારા 3 દિવસમાં ચોમાસુ ટકરાઈ શકે છે. 3 જુલાઈ સુધી દિલ્હીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારે દિલ્હીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સેન્ટ્રલ સેક્રેટરીએટ આફ્રિકા એવન્યુ રોડ ઉપર પાણી ભરાયા છે. કૌટિલ્ય માર્ગ, બુરારી મિન્ટો રોડ, ITU પણ પાણી ભરાયા. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદને કારણે દિલ્હીના રસ્તાઓ પાણી પાણી. અનેક રસ્તાઓ પર ઘૂંટરસમા પાણી ભરાયા છે. ટેમ્પો પણ પાણીમાં ડૂબી ગયો છે. દિલ્હીના કેટલાક રસ્તાઓ પાણી પાણી થયા. આ તરફ નોઈડા, ગ્રેટર નોઈડામાં પણ ભારે વરસાદ છે. અંડરબ્રિજ છે ત્યાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. દિલ્હીમાં આગામી 3 દિવસમાં ચોમાસું ટકરાઈ શકે છે. હજી પણ ભારે વરસાદ પડે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે. આ બંને તસવીરો પરથી અનુમાન લગાવી શકાય કે શરૂઆતી વરસાદમાં દિલ્હીની સ્થિતિ શું થઈ અને હજી પણ 3 દિવસમાં ભારે વરસાદ વરસવાનો છે. લગભગ આવનારા 5 દિવસ એટલે કહી શકાય કે 3 જુલાઈ સુધીમાં વધુ વરસાદ દિલ્હીમાં વરસી શકે છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ પણ પહેલેથી આપવામાં આવ્યું છે. ગઈકાલે પણ વરસાદ હતો, આજે પણ દિલ્હીમાં વરસાદ છે. વહેલી સવારે વધુ એક ઝાપટું પડતા પરિસ્થિતિ સર્જાઈ. કેટલીક જગ્યા પર વાહન ચાલકો અટવાયા તો કેટલીક જગ્યા પર પાર્ક કરેલા વાહનો તણાયા. ભારે વરસાદને કારણે દિલ્હીના રસ્તા પાણી પાણી. વધુ વરસાદને કારણે દિલ્હીમાં દર વખતે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. ખાસ કરીને દિલ્હી અને નવી દિલ્હીના જે રસ્તાઓ છે જ્યાં વધુ પ્રમાણમાં મુશ્કેલી સર્જાય છે. બીજી તરફ નોઈડા કે જ્યાં વધુ વરસાદ વરસ્યો છે પરંતુ વધારે પાણી ભરાવાના દ્રશ્યો ત્યાં નથી જોવા મળ્યા. ટેમ્પો પણ પાણીમાં ડૂબી ગયો. આખી આખી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી છે. જનજીવન હાલ ઠપ થઈ ગયું છે. કેટલીક જગ્યાઓ પર પાણી ભરાયા છે. છત એક જગ્યા ઉપર ધરાશાયી થઈ ગઈ તો ક્યાંક વાહનો પણ અટવાયા છે ટ્રાફિક જામમાં. કેટલીક જગ્યાઓ પર આખી આખી ગાડીઓ પણ ડૂબી ગઈ. આ 6 તસવીરો માત્ર ને માત્ર દિલ્હીની. હજી તો થોડો જ વરસાદ છે, વરસાદની શરૂઆત. ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે. એક તરફ 50 ડિગ્રી સુધી ગયું હતું તાપમાન તો બીજી તરફ વરસાદ પડ્યો તો એ અતિ ભારે વરસાદ વરસ્યો. જ્યાં ગરમી બાદ આ રીતે વરસાદમાં દિલ્હીવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.